નમસ્કાર મિત્રો, તો આજે મિત્રો MPSW અને FSW વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી બને તેવા મિત્રો પ્રશ્ન લઈને આવી ગયા છીએ. તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ તમારે જોઈ લેવો, કારણ કે આ પ્રશ્નો તમને ખૂબ જ આવનારી એક્ઝામમાં ઉપયોગી બનશે. તો મિત્રો ખાસ વિડીયો પૂરેપૂરો જોઈ લેવો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, રક્તપિત રોગનું ઇક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? તો જવાબ આવશે મિત્રો 3-5 વર્ષ રક્તપિત. મિત્રો ખાસ પ્રશ્ન નંબર 2, ઓટી ટેસ્ટિંગ એટલે શું? મિત્રો ઓટી ટેસ્ટિંગ એટલે કે પાણીમાં ક્લોરિનની તપાસ. મિત્રો ખાસ આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ઓટી ટેસ્ટિંગ એટલે શું? તો પાણીમાં ક્લોરિનની તપાસ તેવું થશે. મિત્રો પ્રશ્ન નંબર 3 જોઈએ. ચેતાતંત્ર અને જ્ઞાનતંતુઓ અને મગજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે? તો જવાબ આવશે મિત્રો ન્યુરોલોજી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 4 જોઈએ. સ્નેલનો નિયમ શાના માટે છે? તો જવાબ આવશે મિત્રો પ્રકાશનું વક્રીભવન માટે છે સ્નેલનો નિયમ. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 5 જોઈએ. થર્મોકોલ પેન્સિલ અને સ્ફોટક પદાર્થોની બનાવટમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે મિત્રો ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 6, બ્લીચિંગ પાવડરનું પ્રમાણ કેવી રીતે મપાય છે? તો મિત્રો વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. મિત્રો બ્લીચિંગ પાવડરનું પ્રમાણ PPMમાં મપાય છે. મિત્રો ખાસ PPMમાં મપાય છે બ્લીચિંગ પાવડરનું પ્રમાણ. મિત્રો વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન હતો. મિત્રો પ્રશ્ન નંબર 7, ટાઇફોઇડ માટેના પરીક્ષણને કયો ટેસ્ટ કહેવામાં આવે છે? મિત્રો દરેક પરીક્ષામાં ટાઇફોઇડને લગતો એકાદી પ્રશ્ન હોય જ છે. મિત્રો આપણે આજે ટાઇફોઇડમાં જે ટેસ્ટ કરવામાં આવે છે તે વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે. મિત્રો ખાસ પ્રશ્ન નંબર 8, હેન્સન ડિસીજ એ કયો રોગ છે? તો જવાબ આવશે મિત્રો રક્તપિત રોગ છે. હેન્સન ડિસીઝ એ કયો રોગ છે? તો જવાબ આવશે રક્તપિત રોગ છે. પ્રશ્ન નંબર 9, પોરાનાશક માટે કઈ દવાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે મિત્રો ટેમેફોસ. પોરાનાશક માટે ટેમેફોસ નામની દવાનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 10, ઊંટાટીયું એટલે કે મિત્રો પર્ટુટીસીસ કહેવામાં આવે છે. ઊંટાટીયું તેને પર્ટુટીસ કહેવામાં આવે છે. કેવો રોગ છે? મિત્રો ખાસ ઊંટાટીયું કેવો રોગ છે? તો મિત્રો જીવાણુજન્ય છે અને હવાથી ફેલાતો છે. તો મિત્રો તમારા માટે એક બીજો પ્રશ્ન, ટીબી એ હવાથી થાય છે, બેક્ટેરિયાથી થાય છે, પાણીથી થાય છે? મિત્રો તો ખાસ ટીબી શેના દ્વારા થાય છે? તો તમને મિત્રો જવાબ જણાવી દઉં કે ટીબી રહ્યો ને એ હવા દ્વારા પણ મિત્રો થઈ શકે છે. તો વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. અને મિત્રો બીજો એક ટીબીનો પ્રશ્ન કે ટીબી આપણા શરીરમાં કયા અંગમાં થતો નથી? મિત્રો ખાસ ટીબી આપણા શરીરમાં કયા અંગમાં થતો નથી? કોઈ પણ મિત્રોને પ્રશ્નનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો. તો આગળ વધીએ મિત્રો. પ્રશ્ન નંબર 11 જોઈએ. ઓરીનો ફેલાવો કેવી રીતે થાય છે? તો મિત્રો ઓરી તો હવા દ્વારા ફેલાવો થાય છે. પ્રશ્ન નંબર 12 જોઈએ. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે? મિત્રો ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર વિષાણુ સૂક્ષ્મજીવ એટલે કે મિત્રો વિષાણુ એટલે કે વાયરસથી થતો રોગ છે. ખાસ મિત્રો વાયરસથી થતો ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર. પ્રશ્ન નંબર 13 જોઈએ. પ્લેગ કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે? મિત્રો ખાસ
વેરી મોસ્ટ એવી ક્વેશ્ચન, કારણ કે દરેક પરીક્ષામાં તમને રોગને લગતા પ્રશ્નો હોય છે નહીં હોય છે. ઓછામાં ઓછા મિત્રો 15-20 અથવા તો 15-25 રેશિયો તમારે ગણી જ લેવાનો કે રોગના ક્વેશ્ચન આવે છે 15-25 ગાળામાં. મિત્રો તો પ્લેગ કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે? તો જીવાણુ. પ્રશ્ન નંબર 14 ઓર્થોટોલોડિન ટેસ્ટ. ખાસ ઓર્થોટોલોડિન ટેસ્ટ શાના માટે કરવામાં આવે છે? તો પાણીમાં ક્લોરિનનું પ્રમાણ જાણવા માટે. મિત્રો દરેક પ્રશ્ન 1-2 વાર રિપીટ કરવામાં આવશે, કારણ કે તમને અત્યારે જ ને અત્યારે જ યાદ રહી જાય, કારણ કે અમે પરીક્ષા આવી ગઈ છે. તો મિત્રો ખાસ ઓર્થોટોલોડિન ટેસ્ટ પાણીમાં ક્લોરિનનું પ્રમાણ જાણવા માટે વપરાય છે. પ્રશ્ન નંબર 15 જોઈએ મિત્રો. બર્ડ ફ્લૂ શેના દ્વારા થાય છે? તો મિત્રો બર્ડ ફ્લૂ હવાથી ફેલાતો વિષાણુજન્ય રોગ છે. અને મિત્રો બર્ડ ફ્લૂ H5N1 થી થતો રોગ છે. મિત્રો ખાસ બર્ડ ફ્લૂ H5N1 અને સ્વાઇન ફ્લૂ, મિત્રો સ્વાઇન ફ્લૂ H1N1 થી થતો રોગ છે. મિત્રો આ ખાસ યાદ રાખવું, બર્ડ ફ્લૂ H5 આવશે મિત્રો અને સ્વાઇન ફ્લૂ H1 આવશે. મિત્રો આ તમારે ડિફરન્સ યાદ રાખવાનો છે, કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝ થતો હોય છે. તો મિત્રો ખાસ આપણે આજે આ કન્ફ્યુઝ દૂર કરીએ થોડો. પ્રશ્ન નંબર 16 જોઈએ. કયું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં મિત્રો વપરાય છે? ખાસ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, આ ખૂબ જ ભવિષ્યનો પ્રશ્ન કહેવાય, કારણ કે વર્તમાન સમયમાં અથવા તો ભવિષ્યમાં દરિયાના પાણીના શુદ્ધિકરણમાં ડોલોમાઇટ, ખાસ મિત્રો ડોલોમાઇટનો ઉપયોગ થાય છે. તો વેરી મોસ્ટ એમ્પ્લિકેશન મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે છે. મિત્રો તો ખાસ કયું ખનિજ દ્રવ્ય આવશે? તો ડોલોમાઇટ મિત્રો યાદ રાખવું. પ્રશ્ન નંબર 17 જોઈએ. ફળ પકવવાની ખેતી અને વ્યવસ્થાપન કયા વિજ્ઞાન તરીકે ઓળખાય છે? મિત્રો પોમોલોજી. ખાસ ફળ પકવવાની ખેતી અને વ્યવસ્થાપન કયા વિજ્ઞાન તરીકે ઓળખાય છે? તો પોમોલોજી. પ્રશ્ન નંબર 18 જોઈએ. ફાઇલેરિયાસિસ એટલે કે હાથીપગો, મિત્રો ખાસ કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે ફાઇલેરિયાસિસ? તો મિત્રો તેનો ટેસ્ટ તમારે તેના જંતુઓ જોવા હોય અથવા તો ટેસ્ટ કરવો હોય હાથીપગા રોગની, તો મિત્રો રાત્રિના સમયે ફાઇલેરિયાનો ટેસ્ટ કરવામાં આવે છે. રાત્રિના સમયે 9-12 ગાળામાં જો ટેસ્ટ કરવામાં આવે તો તેના સૂક્ષ્મ જીવાણો વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો મિત્રો ફાઇલેરિયાસિસ પ્રજીવથી થતો રોગ છે. મિત્રો ખાસ પ્રજીવથી થતો રોગ છે, યાદ રાખજો. ફાઇલેરિયાસિસ હાથીપગો પ્રજીવથી થતો રોગ છે, રાત્રે ટેસ્ટ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 19 જોઈએ. ધનુર્વા એટલે કે ટીટેનસ કયા સૂક્ષ્મથી થતો રોગ છે? મિત્રો ખાસ સૂક્ષ્મજીવ, તો જવાબ આવશે મિત્રો ધનુર્વા બેક્ટેરિયાથી થતો રોગ છે. પ્રશ્ન નંબર 20. સ્ત્રી નસબંધીમાં કઈ નળીને કાપીને બાંધે છે? તો મિત્રો ફેલોપિયન, ખાસ ફેલોપિયનને બાંધીને, ખાસ એ તે નળીને એટલે કે ફેલોપિયનને બાંધીને. પ્રશ્ન નંબર 21 જોઈએ. પોલિયો શાનાથી થતો રોગ છે? મિત્રો વિષાણુથી એટલે કે વાયરસથી થતો રોગ છે. પ્રશ્ન નંબર 22 જોઈએ. રક્તપિત રોગના જંતુનું નામ શું છે? વેરી મોસ્ટ એમ્પ્લિકેશન મિત્રો રક્તપિત માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી. પ્રશ્ન નંબર 23 જોઈએ. ઇન્ફ્લુએન્ઝા વાયરસ દ્વારા ફેલાતો રોગ કયો? તો જવાબ આવશે મિત્રો સ્વાઇન ફ્લૂ. ઇન્ફ્લુએન્ઝા વાયરસ તો સ્વાઇન ફ્લૂ. પ્રશ્ન નંબર 24. કયા રોગની અસર ફેફસા, લસિકા ગ્રંથિ, હાડકા અને આંતરડા પર થાય છે? મિત્રો ખાસ ટીબી રોગની અસર
ફેફસા, લસિકા ગ્રંથિ, હાડકા, આંતરડા પર થાય છે. અને મિત્રો, ટીબી હવા દ્વારા ફેલાતો રોગ છે. ખાસ મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ શકે અને પૂછાઈ ગયો કે ટીબી શેના દ્વારા ફેલાય છે? બેક્ટેરિયા, હવા અથવા તો વાયરસ, પાણી? તો મિત્રો, હવા તમારો જવાબ આવી શકે. પ્રશ્ન નંબર 25 જોઈએ. વિટામિન એ ના કેટલા ડોઝ 5 વર્ષની ઉંમરમાં પીવડાવવા જોઈએ? તો મિત્રો, 9 ડોઝ. ખાસ વિટામિન એ ના કેટલા ડોઝ 5 વર્ષની ઉંમર સુધીમાં તમારા બાળકને પીવડાવવા જોઈએ? તો મિત્રો, 9 ડોઝ. 9 ડોઝ કુલ 17 લાખ. ખાસ મિત્રો, 17 લાખ યુનિટ તમારે પીવડાવવાનું હોય છે. પહેલો ડોઝ 9 માસની ઉંમરે, તો મિત્રો 1 લાખ, અને પછી બાકીના બધા જ 2 લાખ. અને મિત્રો, વિટામિન એ ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં પીવડાવવામાં આવે છે. મિત્રો, 2 ડોઝ વચ્ચે ઓછામાં ઓછું 6 મહિનાનું અંતર રાખવામાં આવે છે. મિત્રો, પ્રશ્ન નંબર 26 જોઈએ. ઓરીનો ઇક્યુબેશન પીરિયડ કેટલા દિવસનો હોય છે? તો મિત્રો, ઓરી રોગનો ઇક્યુબેશન પીરિયડ 10 દિવસ. ઓરી 10 દિવસમાં મિત્રો ઇક્યુબેશન પીરિયડ હોય છે. પ્રશ્ન નંબર 27 જોઈએ. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબંધ નેત્રપટલ પર રચાય છે. પ્રશ્ન નંબર 28 જોઈએ. તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશનીય ઘટના જવાબદાર છે? મિત્રો, તો વાતાવરણીય વક્રીભવન. ખાસ તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશનીય ઘટના જવાબદાર છે? તો વાતાવરણીય વક્રીભવન. પ્રશ્ન નંબર 29 જોઈએ. મોન્ટુક ટેસ્ટ નિદાન શાના માટે કરવામાં આવે છે? તો મિત્રો, જવાબ આવશે ટ્યુબરકોલોસિસ. મોન્ટુક ટેસ્ટ ટ્યુબરકોલોસિસ. પ્રશ્ન નંબર 30. ટ્યુબરકોલોસિસ રોગમાં વપરાતી અથવા તો રોગમાં અપાતી થેરાપી? તો જવાબ આવશે મિત્રો, ડોટ. ખાસ મિત્રો, ટ્યુબરકોલોસિસ રોગમાં અપાતી થેરાપી ડોટ્સ માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 31 જોઈએ. વાવાઝોડું જમીનને સ્પર્શે તેને શું કહેવાય? ખાસ મિત્રો, વાવાઝોડું જમીનને સ્પર્શે તેને શું કહેવાય? જવાબ આવશે મિત્રો, લેન્ડફોલ કહેવામાં આવે છે. વેરી મોસ્ટ એમ્બિગ્યુઅસ મિત્રો આ પ્રશ્ન, કારણ કે અત્યારે વર્તમાન સમયમાં વાવાઝોડાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. અવનવાર વાવાઝોડાઓ આવતા હોય છે. તો મિત્રો, ખાસ વાવાઝોડું જમીનને જે સ્પર્શે તેને લેન્ડફોલ કહેવામાં આવે છે. થોડાક ટાઈમ પહેલાં જ આપણે કચ્છમાં લેન્ડફોલ થયું હતું વાવાઝોડું. તો મિત્રો, ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 32. ઇથાઇન વાયુનું ઔદ્યોગિક નામ શું છે? મિત્રો, ઇથાઇનનું ઔદ્યોગિક નામ, તો મિત્રો જવાબ આવશે એસિટિલિન. ખાસ એસિટિલિન ઇથાઇલનું વાયુનું ઔદ્યોગિક નામ એસિટિલિન છે. મિત્રો, પ્રશ્ન નંબર 33 જોઈએ. અનુમસ્તિષ્ક અને સેતુ મગજના કયા ભાગમાં આવેલું છે? તો પશ્વ મગજ. પ્રશ્ન નંબર 34. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે? તો સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત હોય છે. સમતલ અરીસો મિત્રો. ખાસ પ્રશ્ન નંબર 35. પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન કયું? પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન ગાયરોસ્કોપ માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 36. અનાજ કઠોળને રાંધતા વપરાતું રાંધેલું પાણી ફેંકી દેવાથી કયા વિટામિનનો નાશ થાય છે? મિત્રો, થાયમિન. વેરી મોસ્ટ એમ્બિગ્યુઅસ મિત્રો. અનાજ કઠોળને રાંધાતા અથવા તો રાંધતા વપરાતું રાંધેલું પાણી ફેંકી દેવાથી કયા વિટામિનનો નાશ થાય છે?
મિત્રો થાઇવિન વેરી મોસ્ટ એમ્બી ક્વેશ્ચન મિત્રો. પ્રશ્ન નંબર 37 જોઈએ. મેલેરિયાનું જીવનચક્ર સૌ પ્રથમ કોણે શોધ્યું? તો જવાબ આવશે રોસ દ્વારા શોધવામાં આવ્યું હતું. મેલેરિયાનું જીવનચક્ર રોસ દ્વારા શોધવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 38. ઇન્દ્રધનુષ ક્રાંતિ સેના સાથે સંકળાયેલી છે મિત્રો? ઇન્દ્રધનુષ. તો જવાબ આવશે મિત્રો કૃષિના દરેક ક્ષેત્રોના ઉત્પાદનમાં વૃદ્ધિ. ઇન્દ્રધનુષ ક્રાંતિ કૃષિના દરેક ક્ષેત્રોના ઉત્પાદનમાં વૃદ્ધિ. પ્રશ્ન નંબર 39 જોઈએ. સિલ્વર ફાઇબર ક્રાંતિ સાથે અથવા તો સિલ્વર ફાઇબર ક્રાંતિ સેના સાથે સંકળાયેલ છે મિત્રો? અત્યારે કપાસનું માર્કેટિંગ ખૂબ જ ચાલી રહ્યું છે, કારણ કે કપાસ અત્યારે વર્તમાન સમયમાં ખૂબ જ થઈ રહ્યો છે. તો મિત્રો સિલ્વર ફાઇબર ક્રાંતિ કપાસ યાદ રાખજો, કપાસ સિલ્વર ફાઇબર ક્રાંતિ. પ્રશ્ન નંબર 40. સેફ્રોન ક્રાંતિ સેના સાથે સંકળાયેલ છે મિત્રો? સેફ્રોન અને સિલ્વર ફાઇબર ક્રાંતિ. મિત્રો ખાસ કન્ફ્યુઝન ન થાય, સિલ્વર ફાઇબર ક્રાંતિ કપાસ અને સેફ્રોન ક્રાંતિ કેસરના ઉત્પાદન માટે. કેસરનું ઉત્પાદન જમ્મુ કાશ્મીરમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે મિત્રો. તો ખાસ સેફ્રોન ક્રાંતિ કેસર માટે. તો મિત્રો ખાસ તમને આજના પ્રશ્નો કેવા લાગ્યા? જો પ્રશ્નો જો સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લીજો, કારણ કે મિત્રો તમને FSW MPSW ઉપયોગી બને તેવા પ્રશ્નો લઈને મિત્રો આજે આપણે આવ્યા હતા. તો મિત્રો ખાસ પ્રશ્નો જો સારા લાગ્યા હોય તો વિડીયોને વધારે વધારે તમારા ગ્રુપમાં શેર કરજો, કારણ કે પરીક્ષા હવે ટૂંક જ સમયમાં આવી રહી છે. તો મિત્રો ખાસ તમારી જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ મિત્રો બધાની.